श्री स्वामीनारायण हरे, श्री स्वामीनारायण हरे। श्रीजी महाराज सर्वे संत ने पूछू ये तमने भूत वड़गे छे के नहीं वड़गती। श्रीजी महाराज पूछू हेलो त्यारे कोई न बोलिया, त्यारे श्रीजी महाराज पोते बोलिया जे अमने त्राण ने न वड़गे तेमा एक अमने, बीजा मुक्तानंद स्वामी ने, त्रीजा गोपाळानंद स्वामी ने न वड़गे। એ સિવાયના બીજાને તો ક્રોધ રૂપી ભૂત વળગે છે, માન રૂપી ભૂત વળગે છે, સ્વાદ રૂપી ભૂત વળગે છે, કામ રૂપી ભૂત વળગે છે, લોભ રૂપી ભૂત વળગે છે, પંચભૂત આને આ બધા ભૂત જ છે, ત્રણ ને ન વળગે મારા જ વખાણ છે, ત્યારે નહીં હોય બીજા બધાને વળગેલા હશે થઈ જાય, માન થઈ જાય। આ સભામાં ઘણા બેઠા હતા, કોઈ વિરોધ ન કર્યો, કારણ કે બધા એને આ એના આત્માનો સાક્ષાત્કાર કરાવી દીધો હતો મહારાજે। હલો ૫૧૯ સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે। અને અવતાર માત્ર ની એ રીત છે જે સ્ત્રી દ્રવ્ય નો ત્યાગ કરાવો ને ગરીબ ની રક્ષા કરાવી ને વિદ્યા વૈરાગ્ય ભક્તિને બળે કરીને કોઈ ગરીબનો તિરસ્કાર કરતો હોય તો તેને દેખીને ખમી શકે નહીં એવો સહજ પ્રભાવ છે। અવતાર માટે આ સહજ છે, નેચરલ ધર્મ છે, સ્વધર્મ એ મૂકે જ નહીં, સહજ આમાં કઈ એને એફોર્ટ ન કરવા પડે એ થાય જ કે નહીં। કેટલી વાર્તા 520 શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે। સમ દમ ઉપરથી તિરિક્ષા શ્રદ્ધા અને સમાધાન એ છ મળીને એક સાધન કહેવાય। ઓહો વાત પાછા ધીરે ધીરે અને સમાધાન આ ન થઈ શકતું તો સમાધાન, આ સમાધાન ઈ છે કે હવે મહારાજ કેવા છે ને શું છે ને કેવું ધામ છે કેવા એના સંત છે એ નહીં, જાણી લીધું એ સમાધાન, બે લડાઈ થતી હોય બંધ થઈ જાય એ સમાધાન નહીં, અનંત કાળથી જે દંડ ચાલ્યા રહ્યા છે એનું નિરોળ આવી જાય સમાધાન, એ છ મળીને એક સાધન કહેવાય છે। ને વૈરાગ્ય વિવેક ને મુમુક્ષુતા એ ત્રણ મળીને સાધન ચતુષ્ટય કહેવાય છે। બીક બહુ જણાય છે, બીક ત્યારે તેને કહ્યું જે હા મહારાજ, તે વાર્તા કરી કે પરમેશ્વર તો સર્વના નિયંતા અને અંતર્યામી છે, ને સર્વના પ્રેરક છે, ને સર્વના નાડી પ્રાણ એમના હાથમાં છે, એમ કહીને ચકલાને સમાધિ કરાવ આમ કે પાછળ આવે છે મારશે શું છે બીક રહે છે આમ દાણા નાખ્યા ચકલા કે સમાધિ થઈ ગઈ, જીવ પ્રાણી માત્ર ના નાડી પ્રાણ મારા હાથમાં છે ને બીક છે નહીં,
એને અત્યારે પ્રતિમામાં બેઠા છે, ને આપણે બીક જણાય છે, એ જ ઘણો બતાવો કે બીક મુક્ત થયો ભાઈ છે. હે, આ વચન મનાય છે? આમ સમાધિ કરાવી દીધી એનો અર્થ બતાવ્યું કે જગત આખાના સૃષ્ટિ માત્રના જીવ પ્રાણી માત્રના પ્રાણ મારા હાથમાં છે. આ રામચંદ્ર વૈદ્ય જ નહીં, બધા માટે છે, છતાં બીક છે, બીક ન રાખો. મનાય છે વચન? શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે હરે. મહાભારત ને વિશે બ્રાહ્મણી ગીતા છે, તેમાં અશ્વમેધ યજ્ઞ કયો છે તેની રીત એમ છે, જે જીવરૂપ રાજા છે, ને મનરૂપ ઘોડો છે, ને ઇન્દ્રિયો રૂપ પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ આદિ દિશાઓ છે. આપણે મહારાજ કાયાનગર ના વર્તમત માં ઉજાયું છે, ભાગવત માં છે. જીવ જે તે મનરૂપ ઘોડા ને ઇન્દ્રિયો રૂપ દિશાઓ પ્રત્યે મૂકે છે, ને તે મનરૂપ ઘોડા નો જયારે કોઈ ઇન્દ્રિયો પોતપોતાના વિષય ને વિશે બાંધી શકે નહીં, ત્યારે જાણીએ જે સર્વે દેશ જીતાણા, ત્યારે શ્રી હરિજી મહારાજ સંબંધી જપ યજ્ઞ, તપ યજ્ઞ ને યોગ યજ્ઞાદિક સર્વ યજ્ઞ સંપૂર્ણ થયા કહેવાય. કઈ પૈતું વાત આજે બાંધી શકીએ? આઠ દી પાટલો નોંધાવીને બેસીને આવીએ એ કઈ સમાપ્તિ નથી થઈ, પૂર્ણાહુતિ ન કહેવાય. આ બધું આપણા વર્ષમાં આવી જાય, સમજાય, ચાલુ મહારાજ નો યજ્ઞ પૂરો થયો, પૂર્ણાહુતિ થઈ. બીજું હોમાણું, નારિયેળ હોમાણું, હલો. એવી રીતે ગોમેધાદિક સર્વે યજ્ઞ ની રીત જાણવી. સર્વસ્થાનક ને વિશે પ્રકાશમાન જોવું, ને ક્યારેક વિજ્ઞાનદાસજી ને શ્રીજી મહારાજે સમાધિ માં કહ્યું કે તમારે તો કુંઠિત વાસના છે, ત્યારે ગોપાલમ સ્વામી એ કહ્યું કે મારું પૂછો. જ્યારે તેણે પૂછ્યું ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એમને તો નિર્મૂળ વાસના છે. નિર્મૂળ હોય જ નહીં, નિર્મૂળ શું? ગોપાલ સ્વામી જવાની વાસના હોય? ઓલા એ કુંઠિત છે, દબાયેલી છે, વાસના છે પણ પ્રગટ નથી કરતા, આ નિર્મૂળ છે જ નહીં, ઉખડી ગયું છે. પછી ફરીને પૂછાવ્યું ત્યારે પણ એમ જ કહ્યું. કેટલી વાર કા 524 ગોપાલ તરીકે પૂછીજો, પૂછીજો પાછું પૂછ્યું, એને નિર્મોહ કુંઠિત નથી, નિરોધ કરીને રાખી નથી મૂકી, નિષેધ કરીને નથી વાપરતા, એ નહીં, આ તો છે જ નહીં. આ તો ભગવાનમાં જ ન હોય તો આ ભગવાન જેવા જ હતા. હલો, જ્ઞાન થઈ ગયા છો? આ સાંભળવું બધાએ, આવા પુરુષની વાણી સાંભળવા મળે. મોટા કર્મો એક મહિનો ચાર પ્રકારના માંદાની વિગત, જે એક તો દેહ કરીને માંદો, બીજો મને કરીને માંદો, ત્રીજો તો દેહ તથા મને કરીને માંદો,
ને ચોથો સાચો માંદો. આપણે બધાય રોગ લાગુ પડ્યા છે. હે, એક એક ચાર પ્રકાર નથી, આ બધા પ્રકાર આવી છે, ને પાંચમો બીજો પ્રકાર છે. જડીબુટી ગોતો આજે છે જંખના, એ પાંચમો બંધવાડ. હે, જાઉં છે ધામમાં નહીં, નાખી આ છઠ્ઠો મંદવાડ. રોગ તો એટલા બધા છે, અસંખ્ય રોગ છે, મંદવાડ ક્યાં, અસાધ્ય રોગ છે. હલો, એ ચારે પ્રકાર, એ ચાર પ્રકારે માંદાની વાર્તા કરી ને સોનાના વાટકાને ઠેકાણે દેહે માંદાની ને કાચના વાટકાને ઠેકાણે બીજા ત્રણ માંદા. સોનાનો હોય નાખી થોડો દેવાય, હાલો કાચ નો વાટકો ફૂટી જાય. હાલો કાચના વાટકા અને ઠેકાણે બીજા ત્રણ માંદા કેમ, જે તેને જાળવવા પડે, ફૂટી ન જાય. ક્યાં ગુલાને તો સંગ્રહી જ રાખવું પડે. હાલો, તેમાં જે દેહ જ કેવળ માંદો છે તે તો સાજા જેવો જ ગણાય, અને બીજા ત્રણ ને તો મંદવાળ લાંબો ચાલે ખરો, ખરે જન્મ લેવા પડે. હલો, ઇતિ વાર્તા 525 સયાન સાઈ મહારાજ ની જય. શ્રી પ્રથમ શ્રી ધર્મ સર્વદેવ વિશ્વ ધર્મ ભક્તિ ધર્મ બાત્મજ વાસુદેવ નમઃ મહારાજ કેશવ કામદં કારણં સ્વામિનારાયણ નમઃ.